નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. નેત્રહીન શિક્ષકોની શિક્ષક સજ્જતા પરીક્ષા રદ કરવા બદલ સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા મુકેશભાઈ પરમાર. ગઈકાલે રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા સમગ્ર શિક્ષકોની કસોટી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં નેત્રહીન શિક્ષકોને પણ કસોટી આપવાની હતી, પરંતુ નેત્રહીન શિક્ષકોના સમુદાય દ્વારા કસોટી ના આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તેમને શિક્ષક સજ્જતા કસોટી ના આપવા માટે મંજૂરી મળી હતી. તેને લઈને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેટિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુકેશભાઈ પરમાર દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે એચબીએન ન્યૂઝના માધ્યમથી આજે અખિલ ગુજરાત નેત્રહીન પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્યની સ્થાપના સને 2014માં કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર સમક્ષ શ્રમ વિભાગ સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને શ્રમ વિભાગમાંથી સને 2015માં સંઘોના અધિનિયમ 1856 મુજબ આ સંઘને માન્યતા મળેલી છે. ત્યારે ત્યાર પછી ધીરે ધીરે આ સંઘમાં તમામ નેત્રહીન શિક્ષકો જોડાયા અને આ સંઘ સાથે અત્યારે અમે પ્રાથમિક શિક્ષકો કાર્ય કરી રહ્યા છીએ. અને એ અમારો ઉદ્દેશ એક જ છે કે સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને અમે સારી રીતે શૈક્ષણિક કાર્ય કરાવીએ અને એમને જે પણ અમારાથી થતું હોય એ બધી જ રીતે અમે અમારું દિલ રેડીને સરકારી પ્રાથમિક શાળામાં આવતા અમારા ભગવાન સમાન બાળકોને અમે અમારું જ્ઞાન આપીએ, એ જ ઉદ્દેશ અમે આ સંઘની સ્થાપના પણ કરી હતી અને તમામ શિક્ષકો નેત્રહીન શિક્ષકો આ સંઘ સાથે જોડાયેલા છે. હાલ સાહેબ આપણે જો હાલ આ સંઘની અંદર અત્યારે 200ની આસપાસ શિક્ષકો જોડાયેલા છે અને બીજા ધીરે ધીરે જોડાઈ રહ્યા છે અને સંગઠનને મજબૂત કરી રહ્યા છે. અને સંગઠન એ કોઈ વિરોધ માટે બનાવેલું નથી. સંગઠન એ આપણે સારી રીતે શૈક્ષણિક કાર્ય કરાવી શકીએ અને એકબીજાનું માર્ગદર્શન સૌ શિક્ષકોને મળી રહે એ જ હેતુસર આપણે આ સંગઠનને બનાવેલું છે. અને એમાં તમામ મારા નેત્રહીન શિક્ષક મિત્રો જોડાય અને પોતાનો જ્ઞાનનો લાભ એકબીજા સુધી પહોંચાડે છે અને સરસ રીતે આજે ગુજરાતમાં કામ થાય છે તેનો પણ અમને આનંદ છે. હાલ સાહેબ ક્યાં ફરજ બજાવો છો તમે? હું હાલ બેડિયા પ્રાથમિક શાળા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલમાં અમારી ફરજ બજાવું છું. હું પોતે ભાષા શિક્ષક છું અને મારી નિમણૂક સને 2013માં થયેલી છે. આજરોજ શિક્ષક સજ્જતા પરીક્ષા જે અલગ અલગ પે સેન્ટરોમાં યોજાઈ રહી છે શિક્ષકોની, તો તેમાં ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 700 જેટલા નેત્રહીન શિક્ષકો અલગ અલગ વિષયોમાં કામ કરી રહ્યા છે. ત્યારે જેવા કે સંગીત, ભાષા, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું વાત આવતા શિક્ષકોમાં એક વાત હતી કે ભાઈ આપણે નેત્રહીન છીએ અને નેત્રહીનને કયા માધ્યમથી પરીક્ષા આપવાની છે. તો અખિલ ગુજરાત નેત્રહીન પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સચિવ આદરણીય ડૉક્ટર વિનોદરાવ સાહેબને એક રજૂઆત કરવામાં આવી અને રજૂઆત સાહેબે ધ્યાને લીધી અને નેત્રહીન પ્રાથમિક શિક્ષકોને આ સર્વેક્ષણમાંથી મુક્તિ આપવામાં આવી. તો જે શિક્ષકોની લાગણી હતી તે સંતોષવામાં આવી છે. તો આ પ્રસંગે હું એચબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી ડૉક્ટર વિનોદરાવ સાહેબ અને સમગ્ર શિક્ષણ વિભાગના
અધિકારીશ્રીઓનો, માન્ય શિક્ષણ મંત્રી સાહેબશ્રીનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા શિક્ષકોની લાગણી અને માંગણી સંતોષાય તે બદલ હું શિક્ષણ વિભાગનો અને ડૉક્ટર વિનોદરાવ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આપનું નામ સાહેબ? મારું નામ છે મુકેશ કુમાર કે પરમાર. Neo Sounds.